ગાંધીધામ નગરપાલિકાના ભંગાર વેચાણમાં સત્તા પક્ષના સભ્યને કૌભાંડની બૂમ। गारियाधर नगर पालिका में वर्षो पहला भंगार पड़ो तो जेमा जूना तारों जूना लाकड़ा लोखंड एल्युमिनियम भंगार वेचवा टेन्डर प्रक्रिया तीजा प्रयत्ने ऊंचा भावना टेन्डर मंजूर करता डिपोजिट जमा करीने माल सामान भरवानो चालू कर्यो हतो। टायर तथा लाकड़ा भरीने वाहनों कर्मचारी ने हाजरी में काटो कर्यो, वजन चिट्ठी लीधी, वाहन रवाना थईने भावेश गोरसिया नामना सदस्य मार्फते घोड़े आव्या। प्रमुख तेमज चीफ ऑफिसर ने फोन कर्या, प्रमुखे स्टाफ ने सूचना आपीने भंगारनुं वाहन शोधवा रोडे चढ़िया, वाहन परत आव्युं। प्रमुख सूरतनी बसमांथी उतरी परत आव्या, वाहन गणेशजीना लावीने भंगार माल उतारी गया, अलग पाड़ी नवेसरथी वजन करवामां आव्युं। अगाउ करेल वजन करता ओछुं वजन थयुं। भावेश गोरसियानो आक्षेप छे के कई गोलमाल छे। वाहन नगरपालिकाना कम्पाउंडमां आखी रात पड़ी रही हतुं ने कोईनी लिखित फरियाद नथी। પ્રમુખના જણાવ્યા મુજબ કોઈ ગેરરીતિ થઈ હશે તો તપાસ થશે, અગાઉ કેટલું વજન હતું કેટલો તફાવત રહ્યો તે ચોક્કસ માહિતી કોઈ આપતું નથી। આંધળો પાટો રમતા સત્તા સભ્ય પક્ષના નગરપાલિકામાં ભ્રષ્ટાચાર ચાલે છે। ભાવેશ ગોરસિયા ભાવેશ ખમણ બંને ભાવેશ ખૂબ મોટા કૌભાંડ થઈને શંકા કરે છે, કોઈએ લેખિત ફરિયાદ કરી નથી। આ ઘટનામાં જો વજન ચિઠ્ઠી ખોટી બની હોય તો તેના વિરુદ્ધ ફરિયાદ થઈ શકે છે। જે કર્મચારીની હાજરી વજન કરાવતા સમય હતી તેના વિરુદ્ધ પણ કાર્યવાહી થઈ શકે છે। ભાવેશ ગોરસિયાને થોડા મહિના પહેલાનું કૌભાંડ કેમ દેખાયું નહીં? અલ્પેશ વાઘેલાએ એક ઇજારદાર સાથે મળીને એક સોદો ટાંકી પાડવાનો આપ્યો, તેમાં 2.50 લાખ રકમ નક્કી કરી હતી, જેમાંથી માત્ર 60,000 નગરપાલિકામાં અને 1.90 લાખ લાંચ કરપ્શનના ભાવેશભાઈ આ કૌભાંડ સમયે કેમ ચૂપ હતા? ગારેધાની પ્રજાના ચશ્મા પહેરવાનો ધંધો બંધ કરો। તમે જે જૂથનું નેતૃત્વ કરો છો તેમાં કોણ દૂધ ધોયેલા છે? કોઈના સામે આંગળી ચીંધીએ ત્યારે 4 આંગળી આપણા તરફ હોય છે। ભંગાર કૌભાંડ હોય તો તેની તપાસ થવી જોઈએ, કોઈ ચોરને છોડવા ન જોઈએ, પરંતુ પુરાવા સાથે અરજી કરો અથવા સામાન્ય સભામાં પ્રશ્નોત્તરી રાખો। હવે તમે સત્તામાં ગોઠવાઈ ગયા છો, આપણને ન ગમતા આપણું ધાર્યું ન કરતા અને માત્ર બદનામ કરવાના આશયથી ઓનલાઈન વિરોધ ન કરો, ઓન રેકોર્ડ વિરોધ કરો। તમે શાસક છો, તમારા શાસનમાં કોઈ ગેરરીતિ થાય તેના માટે દરેક શાસક જવાબદાર છે। અમે તો કહીએ છીએ કે દરેક કામ કૌભાંડ સાથે થાય છે, પોદળો પડે ને ધૂળ લઈ ઉઠે, પોદળા જેવા શાસકો છે। તો શાસકો કોઈ જાતની ગેરરીતિ ન કરે તો કોઈ કર્મચારીની હેસિયત નથી કે મારી ન શકે। રિપોર્ટર અજય ઉપાધ્યાય, સ્પીડ ન્યૂઝ। તમે જે આ ભંગારની જે ગાડીમાં તમને શું ખબર છે? અમારે તો સાહેબનો ફોન આવ્યો હતો કે ગાડીનો વજન કરાવવાનો, એટલે હું તો વજન કરાવવા માટે ગયો હતો। તો વજનની પહોંચ તમારી પાસે ઓલરેડી કમ્પ્લીટ છે? હા, એ તો સેવાને આપી દીધી। તમે કયા ટાઈમે વજન કરાવેલો? એ તો એક જ 8 પછીના ગાળામાં, જ્યારે 9-10 વાગ્યા 3 ગાળામાં એ અલગ અલગ રીતે છૂટો પાડીને વજન કરાવેલો। એટલે 3 વખત તમે કાંટો કરાવ્યો? તો જે લેનાર છે એ પાર્ટી એવું કહે છે કે મેં 4 વાગે ગાડી મેં લોડ કરેલી છે, ને 4 વાગ્યા મારી પાસે ગાડી લોડ થઈ છે અને મેં વજન કરાવેલો છે, એ કાંઈ ખબર નથી। તો આના માટે તમારી પાસે કોઈ માહિતી ખરી? ના ના, ઓકે। હા, હું રાકેશભાઈ અરવાજા, ક્લાર્ક, કરિયાના નગરપાલિકા। તો તમને આ જે ગાડી લોડ થઈ તો એના બારામાં તમારા માટે શું ઇન્ફોર્મેશન છે? કાંઈ નહીં, મને સીવાનો ફોન આવ્યો હતો કે ભાઈ અમને ગાડીનો વજન કરાવવો, એટલે ગાડીનો વજન કરાવવો। તમારામાં કોનો ફોન આવેલો? જમા કરી દી તો ત્યારે તમે ગાડી કેટલા વાગે તમે લોડ કરાવેલી? નહીં, ગાડીનું વજન કરાવવા માટે અમારે રાતે જવાનું હતું। ગાડી કેટલા વાગે તમે વજન કરાવ્યો? રાતે 9:30 9:30 વાગે। તો પછી ત્યાં ત્યાં તમારા કર્મચારી કોણ હાજર ખરા? તમે કોઈ સાથીનું નામ? અલ્પેશભાઈ રાઠોડ। અલ્પેશભાઈ રાઠોડ, બરાબર છે। તો તમને કોના કહેવાથી તમે ત્યાં ગયા હતા? અમારા સીવાના કહેવાથી। ઓકે, હું જીરા જાણી વોર્ડ નંબર 2 માં સભ્ય છું। નગરપાલિકાનો ભંગાર જે હરાજી થઈ, બરાબર છે, એ બંધ કવરમાં ભાવ લેવામાં આવ્યા હતા,
જ્યારે મારી આગળ સહી કરવા માટે કાગળ આવ્યો ત્યારે મેં ખાસ નોંધ લખેલી કે આ કમિશનરમાંથી પત્ર હોય તો જ આની હરાજી કરવી, એવું મેં જણાવેલું. અને બીજું, જે લોડર છે બરાબર છે, તો એનો વજન કોઈ અધિકારી પાસે મળતો નથી, એ ભંગાર કટિંગ છું નથી, એના ફોટા મારી પાસે પ્રૂફ છે, અને લોડર આમ નામ આપી દીધેલું છે બરાબર. પ્રમુખને પૂછતા એણે જણાવેલું કે મને એવું કોઈ માહિતી નથી કે લોડર ક્યારે આવ્યું ને કોણે આવ્યું. જેમ નીચે અધિકારીને પૂછતા એને પણ ખ્યાલ નથી, તો સંપૂર્ણ માહિતી ચીફ ઓફિસરને છે, છતાં એ માહિતી છુપાવે છે. બીજું કે કાલે રાત્રે જે ભંગારનું વજન કાંટામાં ડિફરન્ટ આવ્યો એમાં 1900 કિલો જેવી માતબર વજનનો ડિફરન્ટ હતો બરાબર, જે બંને પહોંચો મારી એક ગ્રુપમાં છે અને મેં મીડિયાવાળા ભાઈઓને આપેલી છે, તો આના માટે યોગ્ય કરશો અને જે તે અધિકારી અને જે તે ભંગારની હરાજીમાં ભાગ લેનાર વચ્ચે સાંઠગાંઠ હોય એનો ખુલાસો થાય અને નગરપાલિકાને નુકસાની ન જાય એવો પ્રયત્ન આપ મીડિયા ભાઈઓ કરશો. એ જે રાઠોડ ગાડી નગરપાલિકા ક્લાર્ક, તો આજે ભંગારની ગાડી જે લોડ થઈ હતી એના મનમાં તમને શું ખબર છે? કાંઈ નહીં, અહીંથી ગાડી ગઈ 4-5 વાગે અને એક કંઈક સભ્યોને કંઈક તકલીફ પડી છે કે ફરતી વજન કરાવવું છે કંઈક, તો મને અહીંથી જાણ કરવામાં આવી. હું આવ્યો હતો 3:30-4 કે ભાઈ આવું બન્યું છે રાત્રે, તમે ત્યાં જઈને ચેક કરો શું છે, બીજી વાર વજન કરાવવાનું છે. એટલે હું રાત્રે ગયો અને કંઈક તકલીફ હતી એટલે મેં બીજી વાર વજન કરાવ્યું. તો પહેલી વખત કેટલા વાગે વજન થયેલો એ મને ખબર નથી. તો તમને કોના કહેવાથી તમે ગયા હતા વજન કરાવવા? મુખ્ય અધિકારી ચીફ ઓફિસર. ચીફ ઓફિસર સાહેબ, હા. તો જે પેલું જે લોટરે આપેલું છે, હા, પેલું એક ટ્રેક્ટર આપેલું છે લોટર તમે બરાબર છે શૈલેષભાઈને, તો એના બારામાં તમને કાંઈ ખબર ખરી? ના. ને આની કાંટા ચીટી ખરી તમારી પાસે? ના. આ તમે જે વજન કરાવવા ગયા રાત્રે ગયા હતા? હા, એની તો સાઇન છે ચીફ ઓફિસર. પ્રમુખ સાહેબ હતા, સભ્યો હતા. સભ્યો કોણ કોણ હતા એના નામ દર્શાવો. આપણે વજન કરાવેલું છે ગાડીનું. હા, તો એ સભ્યોના નામ દર્શાવશો કોણ કોણ હતા ત્યાં હાજર? આપણે સભ્યમાં પ્રમુખ હતા અને સભ્યો તો ત્યાં નહોતા પણ આવ્યા હતા અને નીકળી ગયા હતા. તો તમામ સભ્યોને ખબર છે ને કે ભંગાર બારામાં? ખબર જ છે. ઓકે. હું ડૉક્ટર પ્રફુલ કાતરોડિયા, ગરેતા નગરપાલિકા પ્રમુખ. ગઈ રાત્રિ દરમિયાન જે ભંગારની ગાડી ભંગાર ભરીને જતી રહી હતી, તો અચાનકથી મને એવું લાગ્યું કે કંઈક ક્ષતિ રહી છે, અમારા સભ્યોએ જણાવ્યું હતું. એટલે ગાડી અમે પાછી વળાવી, જે વેળાઓ દરમિયાન પહોંચી ગઈ હતી, તો પાછી આવી અને એનો ફરીથી વજન કર્યું. વજન કર્યો એટલે એનો 8400 કિલો જે આસપાસ વજન થયો બરાબર. અને અગાઉનો જે વજન છે એનો સંપૂર્ણ માહિતી ચીફ ઓફિસર પાસે છે. હવે એમાં કંઈક ક્ષતિ કંઈક વચ્ચે છે, ડિફરન્ટ વેરિએશન કંઈક આવે છે, એ કેટલું છે એ પ્રમાણે તો એમની પાસે ખાસ તમને જાણવા મળશે. તો બીજું સાહેબ, તમને કેવી રીતે ખબર પડે કે આપણી ગાડી લોડ થઈને જઈ રહી છે? તો તમે ક્યાંથી પાછી વળી? મેં અમારા અહીંના કર્મચારી હોય એને કોલ કરીને પૂછ્યું. આપણે હું જતો સુરત જવા નીકળતો હતો એટલે પાછો વળ્યો. મેં એને પહેલાં કોલ કર્યો, મેં કીધું ક્યાં આપણે પેલી ગાડી ક્યાં છે, તો કે ગાડી તો આપણી કે અહીંયા વેટ કરાવે છે અત્યારે ગણેશ વેબ્રિજ પર. તો તમારા જે કાંઈ કર્મચારી છે, તમે ગાડી લોડ કરાવી ત્યારે કોણ કોણ કર્મચારી હાજર હતા? કર્મચારી એટલે મેં તો કોલ કરીને ખાલી અલ્પેશ રાઠોડને પૂછ્યું હતું કે ત્યાં વેટ થઈ ગયો છે, તો હા કે વેટ થઈ ગયો છે અને વેટ કરીને જતી રહી છે ગાડી. એટલે મેં તરત અમારા સભ્ય હતા, વેટ થાય છે ચાલુ છે એવું મને કીધું. એટલે અમારા સભ્ય હતા એમને મેં કોલ કર્યો, મેં તમે જરાક જઈને ત્યાં જુઓ તો એમનો મને કોલ આવ્યો કે અહીંયા તો ગાડી કોઈ છે નહીં. એટલે પછી ગાડી મેં નથી, તો પછી મેં કોલ કર્યા ચીફ ઓફિસરને, કર્યા અલ્પેશ રાઠોડને, કર્યા બધાને કોલ કર્યા અને મેં તો ગાડી જ્યાં ગઈ હોય ત્યાંથી પાછી લાવો, અમારે વજન જોવાનું છે. એટલે હું મારી બસ છોડીને પાછું ત્યાં આવ્યો અને અમે જોયું રાત્રે, પાછું વજન કરાવ્યું એનું. મે બી એક એક વસ્તુ પછી ઉતારી, ફરીથી વજન કર્યો બે બધું, એમાં લાકડું છે, પેલાના ફિક્સર છે, લેમ્પ ને એ બધું. તો જે તે સમયે ગાડી ખાલી થઈ ત્યાં તમે હાજર હતા? ગાડી રાત્રે નહીં, રાત્રે ત્યાંથી ખાલી કરી, એક એક વસ્તુ કાઢી તે અમે ત્યાં હતા. એક એક વસ્તુ કાઢીને પાછું વજન કર્યો એનો, એ દરમિયાન હતો ત્યારે એનો વજન 8400 કિલો એટલે એનો 8380 એનો ટૂંકમાં થયો છે, 84 કિલો આસપાસ વજન છે. બોલો એ બાબત તમારી પાસે પુરાવા ખરા?
અગાઉની જે માહિતી છે એ તો બધી સંપૂર્ણ આગલા વજન તો એ તો બધા ચીફ ઓફિસ સાહેબ પાસે દેશે, નહીં તો પછીનો જે વજન થયો ગાડી ખાલી કર્યા પછી, ગાડી ખાલી કર્યા પછી નો જે કાંઈ વજન છે તો એની પહોંચ અમારી પાસે ઓલરેડી કમ્પ્લેટ છે, તો એમાં વજનમાં જે ડિફરન્સ છે એના માટે તમારું શું કહેવું છે? એમાં કેટલો દેખાડ એ તો અમને દર્શાવશું ને સાહેબ, વેરિએશન એના માટે તમારું શું કહેવું છે? જે વેરિએશન જો એમાં કોઈ પણ જે ખોટું કર્યું હશે તો એની સામે કડક પગલા તો લેવામાં આવશે જ. તો જે તમારા એવું કહે છે કે ભાઈ ગાડી જે લોડ કરી હતી જાણે, તો એ એવું કહે છે કે તમામ કર્મચારીઓ હતા બરાબર છે, તો કર્મચારીનો તમે નામ દર્શાવશો ખરા? કર્મચારીઓ એટલે કોણ કોણ હાજર હતા એ તો મને ખ્યાલ નથી. તો એ તમામ કર્મચારીઓનું અમને બતાવવા દર્શાવ્યું છે કે તમામ કર્મચારીઓમાં ગાડી જ્યારે લોડ કરી ત્યારે તમામ કર્મચારીઓ ત્યાં હાજર હતા એવું અમને કહેવામાં આવ્યું છે. બરાબર, ના એ તો એ બારામાં તમને કાંઈ જાણકારી ખરી? એ મને ખ્યાલ નથી. ટેન્ડર થી લીધું છે અને ત્યાં પૈસા ભર્યા છે 5 લાખ રૂપિયા ડિપોઝિટ બરોબર, અને મને પહોંચ અમારી પાસે છે એની 5 લાખ ની. સભ્ય ના કોક ના નામ આવડતા હશે ને? સભ્ય ના કોઈ કોઈને આપણે નામ નથી આવડતું. વજન થી લીધા છે? બપોરે આપી છે. તો બપોરે કેટલા વાગે આપેલી છે? એ તો બહુ મગજમાં નથી. બપોરે આપી, એટલે 2 વાગે 3 વાગે 4 વાગે લગભગ 4 વાગે તો તમારી પાસે એની પહોંચ હશે ને તમારી પાસે? લીધો છે તો એની વજન ની પહોંચ તમારી પાસે તો હશે ને? ધોવાઈને આ બધું વાત કરે પછી થાય નઈ યાર, બધી ગો કર્યો ઉતારી ને આપડે એમ નઈ. તમે એમ કહેશો ટાયર મેં વજન માં લીધેલા છે? ટાયર વજન માં લીધા ને વેબ્રિજ માં ટાયર લીધા છે એવું છે? હા, ભાવેશભાઈ કાટેશ્વર તમે 4 વાગે અહીંયા છો? ઓકે, મારું નામ આરબી ફરમા છે, ચીફ ઓફિસર નગરપાલિકા ગાંધી. તો સાહેબ તમે જે આ ભંગારની તમારી પાસે શું માહિતી છે? આ ભંગાર નગરપાલિકાનો બહુ વર્ષો જૂનો 22-25 વર્ષ પહેલાંનો છે. કોઈ વખત આ ભંગાર નહીં, ઘણા લાંબા સમયથી હરાજી થઈ નથી. એમાં જૂના ટાયરો, જૂનું લાકડું જે ગ્રામ પંચાયત હતી એ વખતના સડી ગયેલા બધા લાકડા નામ થયેલા હતા, અને એ બધાનો ભંગાર હરાજી કરવા માટે ઘણા સમયથી નગરપાલિકા દ્વારા પ્રયત્નો થતા હતા. મારે આવ્યા પછી પણ 2 પ્રયત્નો કર્યા પણ છતાંય નિષ્ફળ ગયા. છેલ્લા લાસ્ટ પ્રયત્નમાં અમે 15 દિવસનો આખો ગાળો રાખી અને જાહેર નિવેદન આપી અને બધા આગળથી ટેન્ડરોના ભાવ મંગાવવામાં આવ્યા હતા, અને એ ભાવ મંગાવવા કમિટી અમે બનાવી હતી. કમિટીની રૂબરૂ અમે ભાવો ખોલ્યા. એમાં જુદા જુદા ભંગારના જુદા જુદા લોકો જેને કહેવાય લાભાર્થી આવેલ છે. તો તમે જે ભંગાર આપેલો છો, તો તમે જે કાલે સવારમાં જે તમે ગાડી લોડ પાછી મંગાવી, તો એના માટે તમારી તમારી શું માહિતી છે? એના માટે અમારી ગાડી જે હતી એ આખો દિવસ ભરી, એમાં સવારે અમે અમારા નગરપાલિકાના પ્રતિનિધિ દ્વારા જે એલ્યુમિનિયમ બ્રેકેટ અને લોખંડના બ્રેકેટ હતા જે જૂના, એનો વજન કરાવી, ગણતરી કરી અને એનો વેઇટ અમે રાખેલો છે. ત્યારબાદ એ જ ગાડીમાં આ લોકોને લોડ કરવાનું હતું, એમાં લાકડું અને ટાયર એ 2 વસ્તુ ભરેલ છે. તો ટાયર અને જે એનો વજનની ચિઠ્ઠી તમારી પાસે હશે? હા, અત્યારે મારી પાસે આવી ગઈ છે. બરાબર, તો તમે જે ઓલું એક લોડર આપેલું છે તમે, હા, તો એના માટે તમે કઈ રીતે આપેલું છે લોડર? અમે લોડર તારીખ 9/2 ના રોજ ડિલિવરી આપી છે લોખંડના જેને ભાગ આવ્યો છે એમને, અને એને અમે વજનથી આખી કાંટા ચિઠ્ઠી કરી અને આપેલી છે. લોખંડના ભાવથી બધું તમે જોખી દીધેલું? લોખંડના ભાવથી જોખી દીધેલું છે, અને અમારી ટેન્ડરની શરતમાં એ લોખંડમાં જ છે અને લોખંડથી જ આપવાનો છે. હા, તો તમારી પાસે એને કોઈ કઈ રીતે પાવતી, NOC કે એવું કાંઈ તમે દેશો ખરી? હા હા, દેશો.
અને બીજું કે સાહેબ જે ગાડી કાલે પાછી બોલાવવામાં આવી તો તમે કયા મુદ્દે તમે એને ગાડી પાછી બોલાવવામાં આવી? અમે એવું થયું છે કે ભાઈ અમે અમારા પ્રતિનિધિ આ તે બધું કમ્પ્લેટ હતા એમાં ઘણા સભ્યોને ઘણા લોકોને વજનમાં થોડોક ડિફરન્સ આ તે એવું દેખાણો છે એટલે એ લોકોએ રજૂઆત કરી, અમારા પ્રમુખશ્રી એ પણ રજૂઆત કરી, અહીંયા અમારા ઘણા સભ્યો ઘણા પ્રમુખો બધા હાજર જ હતા. સાહેબ જરાક નામ દર્શાવજો કોણ કોણને છક પડ્યો અને ગાડીનું ફરીવાર છે ગાડી પાછી લાવવામાં તો તમારી ગાડી તમારી મને કોઈ ઉપર શક ન પડ્યો. ફક્ત ફક્ત અમારા પ્રમુખે કીધું ભાઈ આમાં મને બધા સભ્યો બીજા ત્રીજા ફરિયાદ કરે છે એટલે આપણે કે આપણી પારદર્શકતા માટે ગાડી પાછી મંગાવી લો. મારે અહીંયા કાલ કાર્યપાલક ઇજનેર પંચાયત માર્ગ મકાન બધા એક એવી કોર્ટ મેટર ને હિસાબે આવેલા હતા અને અમે રાત્રે 8:30 સુધી રોકાયેલા હતા. 5 જગ્યાએ જુદી જુદી જગ્યાએ ફરીને પંચરોજ કામ કરવામાં આવેલું હતું. એવા કામમાં રોકાયેલો હતો એટલે હું સ્થળ ઉપર નથી જઈ તો પણ પ્રમુખશ્રી અને બીજા લોકો બધા ત્યાં હતા અને ગયા હતા અને એ લોકોએ પાછો બધો આ બંધ. આ ગાડી જ્યારે લોડ થઈ ત્યારે તમારે અહીંયા હાજરમાં કોણ કોણ સભ્યો હતા? અમારી આ ગાડી લોડ થઈ ત્યારે મારી જે ફોટો છે વિડીયો છે ત્યારે અમારા પ્રમુખશ્રી હતા, બીજા એક બે સભ્યો હતા અને અમારે ઓફિસના એક બે કર્મચારી હાજર હતા. બરાબર, તો તમે જ્યારે આ ગાડી લોડ થઈ ગઈ પછી વજન કરવા માટે કોણ ગયેલું? હા, વજન કરવા માટે અમે અલ્પેશભાઈને મોકલ્યા હતા સાથે. બરાબર, તો ગાડી તમે ક્યારે જે પાછી મંગાવી તો એ ગાડી મંગાવવા માટે કોલ કોણે કરેલો? અમારા પ્રમુખશ્રીએ. પ્રમુખશ્રીએ, ઓકે થેન્ક યુ સાહેબ. આપણે આ છે ને મને બધાને ફોન આવે છે તો આપણે આપણી પારદર્શકતા માટે મંગાવ્યું અને મેં કીધું એ વાત જોવાનું બધાને લોકોને અનુકૂળ પડે એવું જ આપણે કામ કરવાનું હોય છે. બરાબર, જો એમાં મોટો વજનવાળો વસ્તુ છે એને અહીંથી લોડિંગ કરી લઈ જવાનું તો જેની વસ્તુ એને ઓડામાં ન આવે એટલે જ કાપવા પૂરતી છે. નાજી સાહેબ, એમાં એવું છે કે કાલ સવારે તમે એને આપી દીધું છે છતાં પણ એ ગાડી ચાલશે તો એનો જવાબદાર કોણ? કાલ સવારે કોઈ અકસ્માત થશે તો એનો જવાબદાર કોણ? ઠેકેદારની જવાબદારી છે. અમે ટેન્ડર એને જે હુકમ કરીએ એમાં પણ એની ટોટલી જવાબદારી નહીં છે, એને એનો સ્ક્રેપ કરીને આપવાનો. હા, સ્ક્રેપમાં તમે આપેલી છે છતાં કોઈ પણ જાનહાની થશે તો એના જવાબદાર કોણ થશે? ઠેકેદાર. ઓકે થેન્ક યુ.